समाचार विषय आज धोरण 12 सामान्य प्रवाह नुं परिणाम जाहेर थयुं छे। 8 वागे बोर्ड नी सत्तावार वेबसाइट पर परीक्षार्थीओ आ परिणाम जोई शके छे। शिक्षण बोर्ड नी वेबसाइट पर आ परिणाम ने मुकवामां आव्युं छे। www.gsev.org पर विद्यार्थीओ आ परिणाम ने जोई शके छे। तो आ साथे व्हाट्सएप नंबर पण जाहेर करवामां आव्यो हतो 6357300971 जेना पर पण आ विद्यार्थीओ परिणाम जोई शके छे। राज्यमां 4.50 लाख विद्यार्थीओए धोरण 12 सामान्य प्रवाहनी परीक्षा आपी हती, त्यारे आजे धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थयुं छे। आ पहेला धोरण 12 सायन्सनुं परिणाम जाहेर थयुं हतुं अने आजे 8 वागे शिक्षण बोर्डनी सत्तावार वेबसाइट पर धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थयुं छे। त्यारे परिणाम जोवा माटे विद्यार्थीओमां एक तरफ उत्साह छे अने थोड़ी चिंता पण विद्यार्थीओमां જોવા મળી રહી છે। 4.50 લાખ વિદ્યાર્થીઓ હતા કે જેણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે। તો વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામને મેળવી શકે છે। 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓ જેણે આ પરીક્ષા આપી હતી, જે લોકોનું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્યાંક ખુશી ના દ્રશ્યો તો ક્યાંક થોડા ગમના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કદાચ કોઈ વિદ્યાર્થીને ધાર્યા મુજબનું પરિણામ ન આવ્યું હોય ત્યાં થોડા ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા। આ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે, તેમના પરિણામને જોવા માટે વિદ્યાર્થીઓમાં એક ઉત્સુકતા છે કે તેમનું પરિણામ શું આવશે। ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ વાલીઓમાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। તો બોર્ડની વેબસાઇટ પર આ પરિણામને મૂકી દેવામાં આવ્યું છે। બરાબર 8 વાગે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। તો શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gsev.org પર સવારે 8 વાગ્યાના ટકોરે આ પરિણામને મૂકી દેવામાં આવ્યું છે। આ સાથે જ શિક્ષણ બોર્ડ દ્વારા પહેલેથી જ વોટ્સએપ નંબરને જાહેર કરવામાં આવ્યો હતો, જે વોટ્સએપ નંબર પર તમારો બેઠક નંબર નાખીને આ પરિણામને જોઈ શકાય છે। તો 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ગત વર્ષે એટલે કે 2022માં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% જાહેર થયું છે। તો વિદ્યાર્થીઓમાં ખુશી છે, પરિણામ 73.27% આવ્યું છે ત્યારે અત્યારે હાલ વિદ્યાર્થીઓ છે તે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર તેમનું પરિણામ જોઈ રહ્યા છે। ગત વર્ષે એટલે કે 2022માં 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો અને આ વર્ષે જે પરિણામ જાહેર થયું છે તે 73.27% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ ઉત્સાહિત થઈને આ પરિણામને સત્તાવાર વેબસાઇટ પર જોઈ રહ્યા છે, તેમનો બેઠક નંબર નાખીને આ વેબસાઇટ પર પરિણામને વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે। 73.27% પરિણામ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જાહેર થયું છે। આજ અંગે વાત કરીશું સમાતા મલ્હાર, ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, 73.27% પરિણામ આવ્યું છે, શું અપડેટ મળી રહી છે હાલ પરિણામને લઈને? નજર કરવા જઈએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની જે પરીક્ષા જે છે તે માર્ચ મહિનામાં લેવાઈ હતી અને તેનું પરિણામ જે છે આજે બોર્ડની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। જોકે પરિણામ 8 વાગે જાહેર થવાનું હતું, પરંતુ તેની જગ્યાએ 7:30 વાગે જ પરિણામ જે છે તે બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું હતું। પરિણામની રીતે સામે આવ્યું છે 73.3% આસપાસ, જે ગત વર્ષની સરખામણી કરતા ઓછું પરિણામ હોવાનું જે છે તે સામે આવ્યું છે। જોકે વિદ્યાર્થીઓ પરિણામ ઓનલાઈન જોઈ રહ્યા છે અને વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું પરિણામ જે છે તે મંગાવી રહ્યા છે। એટલે કે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 12 સામાન્ય પરિણામ જે છે તે અત્યારે જોઈ રહ્યા છે અને મહત્વની વાત એવી ગત વર્ષની સરખામણી કરતા મહદઅંશે ઓછું પરિણામ હોવાનું સામે આવી રહ્યું છે। જી આભાર મલ્હાર માહિતી આપવા માટે। તો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર 7:30 વાગે આ પરિણામને જાહેર કરાયું છે। 73.27% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતા 13.64% પરિણામ ઓછું
आव्युं छे। तो 2022 मां गत वर्षे 86.91% परिणाम धोरण 12 सामान्य प्रवाहनुं आव्युं हतुं, 13% ओछुं परिणाम आव्युं छे। गत वर्षे जे परिणाम आव्युं हतुं ते छेल्ला 12 वर्षनो रेकोर्ड तूट्यो हतो, परंतु आ वखते आ परिणाम ओछुं आव्युं छे। 3.49 लाख विद्यार्थीओ छे जे धोरण 12 सामान्य प्रवाहमां पास थया छे। 73.27% आ परिणाम जाहेर थयुं छे अने वहेलू ज बोर्डनी सत्तावार वेबसाइट पर आ परिणाम मूकी देवामां आव्युं हतुं। शिक्षण बोर्ड की वेबसाइट पर सवेरे 7:30 वागे आ परिणाम जाहिर करायु हतु। साथे साथे व्हाट्सएप नंबर पर आ परिणाम ने विद्यार्थी मेळवी शके छे, तेमनो बैठक नंबर नाखीने आ परिणाम ने तेवो मेळवी शके छे। तो 3.49 लाख विद्यार्थी धोरण 12 सामान्य प्रवाह में पास थया छे। आ परिणाम छे ते गत वर्ष ने सरखामणी में ओछू आव्यु छे। 73.27% परिणाम आव्यु छे। राज्यभरना 4.50 लाख विद्यार्थी हता जेने धोरण 12 सामान्य प्रवाहनी परीक्षा आपी हती। तो आ वखतनुं सामान्य प्रवाहनुं परिणाम 73.27% आव्युं छे। गई वखते जे रीते रेकोर्ड ब्रेक परिणाम आव्युं हतुं, परंतु आ वखते परिणाम ओछुं होवाथी बाळकोमां चिंता पण जोवा मळी रही छे। गुजराती माध्यमनुं 72.83% परिणाम आव्युं छे अने परिणाममां आ वर्षे पण विद्यार्थिनीओए बाजी मारी छे। गया वर्षे पण विद्यार्थिनीओए बाजी मारी हती ने आ वर्षे पण आ परिणाममां विद्यार्थिनीओ आगळ जोवा मळी रही छे। जो के एक चिंतानी वात ए छे के गया वर्ष करता आ परिणाम छे ते 13% ओछुं आव्युं छे। गया वर्षे 86% परिणाम आव्युं हतुं, परंतु आ वखते 73% परिणाम आवता विद्यार्थीओमां थोड़ी चिंता पण जोवा मळी रही छे। कच्छ जिल्लानुं सौथी वधु परिणाम आव्युं छे। कच्छ जिल्लामां सौथी वधु परिणाम धोरण 12 सामान्य प्रवाहनुं जाहेर थयुं छे अने आ वखते विद्यार्थिनीओमां वधु परिणाम जोवा मळता विद्यार्थिनीओ उत्साहित छे। गुजराती माध्यमनुं 72.83% परिणाम आव्युं छे अने परिणाममां आ वखते पण विद्यार्थिनीओ आगळ जोवा मळी रही छे। गत वर्ष करता 13% परिणाम ओछुं छे, जेथी चिंता एक तरफ अने चिंतित विद्यार्थीओ जोवा मळी रह्या छे। 3.49 लाख विद्यार्थीओ छे जे पास थया छे। कुल 4.50 लाख विद्यार्थीओ हता जेने धोरण 12 सामान्य प्रवाहनुं परीक्षा आपी हती। दाहोद जिल्लानुं सौथी नीचुं परिणाम आव्युं छे। कच्छ जिल्लानुं सौथी वधु जे दाहोद जिल्लानुं सौथी नीचुं परिणाम जाहेर थयुं छે। तो सवારથી જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના જે પણ વિદ્યાર્થીઓ છે તે ઉત્સાહિત હતા તેમના પરિણામને લઈને, અને તેના કારણે જ શિક્ષણ બોર્ડ દ્વારા વહેલું પરિણામ મૂકી દેવામાં આવ્યું હતું। બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર 7:30 વાગે જ આ પરિણામને મૂકી દેવામાં આવ્યું હતું અને અત્યારે વિદ્યાર્થીઓ તેમની બેઠક નંબર નાખીને આ પરિણામને જોઈ શકે છે। જો કે આ પરિણામ છે તે 13% ગત વર્ષની સરખામણીમાં ઓછું છે। ગત વર્ષે રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે પરિણામ ઓછું છે। દાહોદ જિલ્લાનું 54.68% સૌથી નીચું પરિણામ આવ્યું છે, જ્યારે કે કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે 84.59%। કચ્છ જિલ્લાનું પરિણામ આવ્યું છે, કચ્છ જિલ્લામાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે દાહોદ જિલ્લાનું છે તે સૌથી ઓછું પરિણામ 54.68% આવ્યું છે। કચ્છ જિલ્લામાં સૌથી વધુ, જ્યારે દાહોદ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીનીઓમાં ખુશી, કારણ કે આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। પરિણામ છે તે 73.27% રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે। 4.50 લાખ વિદ્યાર્થીઓએ જે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી તેમાં 3.45 લાખ વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા હોવાના પણ હાલ અપડેટ મળી રહ્યા છે। તો ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓ સવારથી જ બોર્ડની વેબસાઇટ પર તેમના પરિણામો જોઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે તેમના વાલીઓમાં વિદ્યાર્થીઓમાં ખુશી છે। એકબીજાને મીઠાઈ ખવડાવીને તેઓ આ ઉત્સાહ છે તે વ્યક્ત કરી રહ્યા છે। કચ્છ જિલ્લામાં જે સૌથી વધુ પરિણામ આવ્યું છે, કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે અને ખુશી સાથે ક્યાંક જે વિદ્યાર્થીઓ હોય તેઓ ગરબા કરતા પણ ક્યાંક જોવા મળે, પોતાની ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે। કચ્છ જિલ્લાનું જ્યાં સૌથી વધુ પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં ચાલો ઓછું પરિણામ છે, પરંતુ આ વખતે વિદ્યાર્થીનીઓએ ફરી એક વખત બાજી મારતા વિદ્યાર્થીનીઓમાં ખુશી જોવા મળી રહી છે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામને લઈને ઉત્સાહિત હતા, વાલીઓમાં પણ ખુશી જોવા મળી છે। જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયા છે તે વિદ્યાર્થીઓમાં ખુશી છે અને તેઓ ખુશી મીઠાઈ ખવડાવીને વ્યક્ત કરી રહ્યા છે।
कच्छ जिला सौथी वधु परिणाम आयु 84.59%, जयरे दाहोद जिला में सौथी ओछु परिणाम जाहिर थयु छे। तो गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड में धोरण 12 सामान्य प्रवाह आज परिणाम जाहिर थयु। सवारथी ज विद्यार्थियों तेमना परिणाम ने जोवा माटे उत्साहित हता अने जेना कारणे बोर्ड ने सत्तावार वेबसाइट पर वहलू परिणाम जाहिर कर देवामां आव्यु। लगभग 7:30 वगे आ परिणाम ने वेबसाइट पर मूकी देवामां आव्यु हतु। 4.45 लाख विद्यार्थी परीक्षा आपी हती, जेमांथी 3.49 लाख विद्यार्थी छे ते पास थया छे। अने पास थयेला विद्यार्थी सवारथी ज उत्साहित छे अने खुशी पण व्यक्त करी रह्या छे। तेमना वालीओ पण खुशी व्यक्त करी रह्या छे। वर्ष दरमियान जे तेमने मेहनत करी हती जेनुं परिणाम आजे तेमने मळ्युं छे। आज अंगे वधु वात करीशुं समता भूमि फोनलाइन पर जोड्या छे। भूमि, आजे धोरण 12 सामान्य प्रवाहनुं परिणाम जाहेर थयुं छे, 73% परिणाम आव्युं छे। आ वखते पण विद्यार्थीनीओ बाजी मारी छे, शुं कहेवुं छे विद्यार्थीनुं वालीओनुं? बिल्कुल जी, आज धोरण 12 सामान्य प्रवाह नु परिणाम जाहिर थयु छे। विद्यार्थी घणा समय थी परिणाम नी राह जोई रह्या हता, त्यारे आज परिणाम जाहिर थयु छे। गत वर्षे पण 2022 ना धोरण 12 सामान्य प्रवाह ना रिजल्ट मां 12 वर्ष नो रेकॉर्ड जे छे ते तूट्यो हतो अने धोरण 10 अने 12 नी परीक्षा मार्च महीना मां योजाई हती। धोरण 12 नु परिणाम जाहिर थयु छे, सौथी वधु परिणाम धरावतो कच्छ जिल्लो जे छे ते बन्यो छे, के ज्यां 84.59% જેટલું પરિણામ છે તે આવ્યું છે, અને આ વર્ષે 13.64% જેટલું પરિણામ છે તે ઘટ્યું છે। સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર જે છે તે સાંગત્રા 95.85% જેટલું પરિણામ છે તે આવ્યું છે, અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર જે છે તે દેવગઢ બારિયા જે છે તે અત્યારે હાલ તે જાણવા મળી રહ્યું છે કે જ્યાં 26.28% જેટલું પરિણામ છે તે આવ્યું છે। 311 સ્કૂલોનું 100% જેટલું પરિણામ આવ્યું છે, અને જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની પરિણામની વાત કરીએ તો 67.3% જેટલું પરિણામ આવ્યું છે, અને તેમની સામે વિદ્યાર્થીનીઓનું પરિણામ જે છે તે 80.39% જેટલું આવ્યું છે। જી જી, ભૂમિકા આભાર માહિતી આપવા માટે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, કચ્છમાં સૌથી વધુ પરિણામ આવ્યું, ધાંગધ્રામાં સૌથી વધુ પરિણામ, જ્યારે કે દાહોદના દેવગઢ બારિયામાં છે તે જે કેન્દ્ર છે તે ત્યાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે। ફરી એક વખત આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીનીઓ આગળ જોવા મળી છે। વિદ્યાર્થીનીઓએ આ પરિણામમાં બાજી મારી છે, સૌથી વધુ પરિણામ છે તે વિદ્યાર્થીનીઓનું આવતા વિદ્યાર્થીનીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। વાલીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે પોતાના બાળકોનું પરિણામ જોવા માટે, અને તેના કારણે જ વહેલું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું। 73.27% પરિણામ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવ્યું છે, જે ગયા વર્ષ કરતા ઓછું પરિણામ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે, વર્ષ દરમિયાન જે મહેનત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેનું પરિણામ આજે તેમને મળ્યું છે, અને સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે તે તેમની મહેનતને લઈને, માતા પિતાના આશીર્વાદને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આખું વર્ષ દરમિયાન પરિશ્રમ કર્યો, મહેનત કરી, અને તેનું પરિણામ આજે તેમને મળ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ સવારથી જ વેબસાઇટ પર પરિણામ જોઈ રહ્યા છે।